રાહુલ ગાંધીની વિવાદિત ટિપ્પણીનો મામલો. ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપેલ નિવેદન અને પોસ્ટર અંગે કોંગ્રેસ નેતાનો પલટવાર. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન. ભાજપે રાજપૂતોમાં ભાગલા પડાવ્યા, દીકરીઓનું અપમાન કર્યું, અહંકાર કર્યો, જેમાં મહત્વનો રોલ ભાજપ અધ્યક્ષનો રહ્યો. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જે એકતા કરવાનું કામ કર્યું. સી આર પાટિલે વિડીયોની વાત કરી છે ત્યારે આ વિડીયોની મારે વાત કરવી છે. દેશને લૂંટનારા અંગ્રેજોનો રાજા વડરાજાઓ સાથે અનેરો સંબંધ હતો, જે નિવેદન વડાપ્રધાને જાતે સાંસદે આપ્યું હતું. જે વિડીયો મારી પાસે છે, આ વિડીયો ખોટી રીતે બનાવવામાં આવ્યો હતો તો મને જેલમાં મોકલી દેજો. દેશની આઝાદી માટે મહાત્મા ગાંધીએ લડત લડી હતી. 1857નો બળવો જોવા જોઈએ તો અનેક મહારાજા જેલમાં જ ગયા હતા. રાજા મહારાજા અંગે ભાજપ ખુલાસો કરે. રાજા મહારાજા એક જ્ઞાતિના ન હતા. રાજા મહારાજા અનેક જાતિના રજવાડાઓ હતા, ભીલ અને આદિવાસી જાતિના ન હતા. રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ રાજનીતિ કરવા નીકળી. ભાજપના ઉમેદવાર સમગ્ર દેશમાં માં દીકરીઓનું અપમાન કર્યું છે. દરેક જાતિના લોકોમાં રોષ છે. રાહુલ ગાંધી પર ખોટી વાતો અને ભ્રમ ફેલાવવાનો આવી રહ્યો છે. દેશને લૂંટવાવાળાઓના રાજા રજવાડાઓ સાથે અનેરો સંબંધ હતો, તેવું વડાપ્રધાને સાંસદમાં કહ્યું હતું. ભાજપ વિરોધ આક્રોશ ફેલાયો છે, જેથી ભાજપ ખોટી અફવાઓ અને ભ્રમ ફેલાવવાનું કાર્ય ન કરે. રાહુલ ગાંધીને આજે એનો નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે. આ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે. રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે. અને આજે અને આ સિવાયના પણ કે જે નિવેદન હતા કે અમે એક એક વ્યક્તિનો સર્વે કરાવીશું, સર્વેમાં જે આવશે એમાંથી અમે પૈસા લોકોને વેચી દઈશું. કોઈ વ્યક્તિ પોતે મહેનત કરે, રાત દિવસ મહેનત કરીને પોતાના માટે અને પોતાના સંતાનો માટે કોઈ બચત કરે અને એ બચત તમે જેને બિનઅધિકૃત લોકોને વેચી દેવાની વાત કરો, લઘુમતીને વેચી દેવાની વાત કરો, જે મુસ્લિમોને વેચી દેવાની વાત કરો, જે ઘૂંસપેઠિયાઓ છે એમને વેચી દેવાની વાત કરો, એ તો સરાસર અન્યાય છે. અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં આવા એમના કરતૂતોને ચલાવી લેશે નહીં. જે હમણાં એમણે રાજા મહારાજાઓ માટેનું પણ જે વાત કરી જેમાં પણ એમણે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી, એટલે એમની જમીનો લઈ લીધી, એમની મિલકતો લઈ લીધી. આ લઈ લેવાનું, હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે એ સ્પષ્ટ થયું છે. ધન્યવાદ.